नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपथ शैक्षणिक संकुलना ऑनलाइन एजुकेशन में तमारू स्वागत छे। आपणे छे आना पहेलाना वीडियो में एडजेक्टिव टॉपिक छे ई आपणे ग्रामर बुक में जोई गया, बराबर। के एडजेक्टिव छे ई आपणे कोई पण छे ई नाम छे एनुं वर्णन करवा माटे छे ई उपयोग थाय छे, बराबर। एना आपणे उदाहरणों पण जोया हता। अहींया पण तमने एवी रीते उदाहरण साथे समझावेलू छे, जे आपणे ग्रामर बुक में भण्या ते ज बधुं છે। અને અહીંયા નીચે છે એ તમને એક વિશેષણો અને વિરોધાર્થી એના શબ્દ છે એ આપેલા છે। હવે પેજ નંબર 59 ઉપર, પેજ નંબર 59 ઉપર આપણને અહીંયા 17મો પ્રશ્ન આપેલો છે। શું આપેલું છે? તો કે લુક એટ ધ પિક્ચર્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ। ચિત્રો જોઈ ઉદાહરણ મુજબ પ્રશ્નોના જવાબ આપો, બરાબર। તો અહીંયા જુઓ, આપણને ઉદાહરણ આપેલું છે, એમાં ચિત્ર જોવાનું છે। તો જુઓ, એમાં બે ચિત્ર આપેલા છે। એક શેનું આપેલું છે? તરબૂચનું, બરાબર, વોટરમેલનનું, અને બીજું નારંગીનું, ઓરેન્જીસનું, બરાબર। તો એક મોટું છે અને એક નાનું છે, તો શું ખાલી જગ્યા આપણને આપેલી છે કે ધ ઓરેન્જીસ, તો નારંગી છે કેવી છે? નાની છે, તો શું જવાબ આવ્યો અહીંયા? સ્મોલ, બરાબર। પછી વોટરમેલન ઇઝ બિગ, બરાબર। તો એકબીજાના વિરુદ્ધાર્થી આવ્યા અને છે એ બે એડજેક્ટિવ છે, બરાબર। એવી રીતે છે આપણે નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે। તો ચાલો જોવો, અહીંયા જોવો, પહેલું ચિત્ર છે એ આપેલું છે, શેનું આપેલું છે? એક કાગડાનું આપેલું છે અને એક હંસનું આપેલું છે। તો હંસ છે એ કેવો હોય? સફેદ કલરનો હોય ને, અને કાગડો કેવો હોય? બ્લેક કલરનો, એટલે કાળો હોય ને। તો વ્હાઈટ અને સફેદ શું થયું? એકબીજાના વિરુદ્ધાર્થી। એ માટે તમને અહીંયા ઓપ્શન પણ આપેલા છે, પછી તમને અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે ધ સ્વાન ઇઝ ખાલી જગ્યા, બરાબર, કેવો હોય હંસ? વ્હાઈટ કલરનો, તો અહીંયા ઓપ્શન વ્હાઈટ છે એ આપણે અહીંયા લખવાનું, બરાબર। પછી ક્રો ઇઝ બ્લેક, બરાબર, કાગડો છે એ કેવો હોય? કાળો હોય। તો એકબીજાના વિરુદ્ધાર્થી થયા, વ્હાઈટ અને બ્લેક, બરાબર। પછી બીજું ચિત્ર જોવો, તો કે ધ સનફ્લાવર ઇઝ ખાલી જગ્યા, ધ રોઝ ઇઝ ખાલી જગ્યા, અને ઓપ્શનમાં શું આપેલું છે? રેડ અને યલો। તો સનફ્લાવર એટલે સૂર્યમુખી, સૂર્યમુખી કેવા કલરનું હોય? પીળા કલરનું હોય ને, બરાબર। તો યલો આપણને આપેલું છે, તો ધ સનફ્લાવર ઇઝ યલો, બરાબર। તો પહેલામાં શું આવશે? યલો, અને ધ રોઝ ઇઝ રેડ, બરાબર। ગુલાબ કેવો હોય? લાલ, બરાબર। તો અહીંયા શું આવ્યું? રેડ। તો યલો અને રેડ એકબીજાના વિરોધાર્થી થયા ને, બરાબર। તો આપણને આમાં આપ્યું હતું ને કે ઘણા છે એ એકબીજાના વિરોધાર્થી પણ હોય, બરાબર। એ એડજેક્ટિવવાળો ટોપિક આપણે ગ્રામર બુકમાં શીખી ગયા એ પ્રમાણે છે એમાં। પછી આગળ જોઈએ તો કે પેજ નંબર 60 ઉપર, તો જોવો અહીંયા પેજ નંબર 60 ઉપર અહીંયા ત્રીજું ચિત્ર આપેલું છે, બરાબર। શું છે? તો કે ચા અને જ્યુસનું છે, બરાબર। કે ધ ટી ઇઝ ખાલી જગ્યા અને ધ જ્યુસ ઇઝ ખાલી જગ્યા, તો હોટ અને કોલ્ડ બંને એકબીજાના વિરુદ્ધાર્થી છે। તો ચા કેવી હોય? ગરમ, તો એમાં શું આવશે અહીંયા? હોટ, અને જ્યુસ કેવું હોય? ઠંડુ, બરાબર, તો અહીંયા શું આવશે? કોલ્ડ, બરાબર। પછી આગળ ચોથું ચિત્ર જોવો, તો કે શું આપેલું છે? પેન અને પેન્સિલ આપેલી છે, બરાબર। પછી શું પૂછ્યું છે સામે? તો કે ધ પેન્સિલ ઇઝ ખાલી જગ્યા, ધ પેન ઇઝ ખાલી જગ્યા, બરાબર। તો કાઉન્સમાં શું આપેલું છે? ઓપ્શન આપણને લોંગ અને શોર્ટ, લોંગ એટલે લાંબુ અને શોર્ટ એટલે ટૂંકું, બરાબર। તો પેન્સિલ છે એ કેવી છે? ટૂંકી છે, અને પેન છે એ કેવી દર્શાવેલી છે? લાંબી છે। તો એકબીજાના વિરુદ્ધાર્થી થયા, બરાબર, એકબીજાના વિરુદ્ધાર્થી થયા અને એડજેક્ટિવ પણ થયા, બરાબર। પછી અહીંયા છે પ્રશ્ન 17 પૂરો થાય છે અને પ્રશ્ન 18, તો જો પ્રશ્ન 18માં આપણે શું કરવાનું છે? તો કે લુક એટ ધ પિક્ચર્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ, બરાબર। ચિત્ર જોઈ ઉદાહરણ મુજબ પ્રશ્નોના જવાબ આપો, બરાબર। શું કરવાનું કીધું છે આપણને? ચિત્ર જોઈને ઉદાહરણ મુજબ પ્રશ્નોના જવાબ આપવાના કીધા છે, બરાબર। તો કે જો અહીંયા ઉદાહરણમાં શું પૂછ્યું છે? હાવ ઇઝ ધ બેન્ચ રફ અને સ્મૂધ, બરાબર। રફ એટલે ખરબચડું અને સ્મૂધ એટલે છે એ પોચું, બરાબર। તો
The bench is smooth. બરાબર આપણને હાઉ દ્વારા પ્રશ્ન પૂછ્યો કે આપણે જોયું ને આગળ ગ્રામર બુકમાં એડજેક્ટિવનો ટોપિક ભણી ગયા એમાં આપણે જોયું કે આપણે વિશેષણ જાણવા માટે આપણે છે એ હાઉ વડે પ્રશ્ન પૂછી શકીએ છીએ. બરાબર તો અહીંયા હાઉ વડે પ્રશ્ન પૂછ્યો અને એના માટે બે ઓપ્શન આપેલા, નીચે આપણે પ્રશ્નનો જવાબ લખવાનો. તો ચાલો નીચે આપણે પ્રશ્ન છે એનો જવાબ આપીએ. તો કે જોવો અહીંયા પહેલો પ્રશ્ન આપેલો છે તમને લોકોને, તો વૃક્ષ આપેલું છે બરાબર, હાવ ઇઝ ધ ટ્રી. બરાબર તો વૃક્ષ છે એ કેવું છે, તો કોઈને ટોલ લાગે અથવા કોઈને શોર્ટ લાગે તો ઊંચું છે બરાબર, કોઈને નીચું લાગતું હોય તો ધ ટ્રી ઇઝ ટોલ. બરાબર કે ઝાડ છે એ ઊંચું છે એવું આપણે જવાબ લખવાનો થશે. પછી બીજું ચિત્ર જોવો, એક ફ્રોકનું આપેલું છે બરાબર, પ્રશ્ન શું પૂછ્યો છે, હાવ ઇઝ ધ ફ્રોક અને કૌંસમાં શું આપ્યું છે, ન્યૂ અને ઓલ્ડ. ફ્રોક છે એ કેવું છે, નવું કે જૂનું, તો તમે જોઈ શકો છો કે નવું લાગે છે બરાબર. તો આપણે છે એ બીજામાં શું જવાબ લખવાનો થાય અહીંયા, ધ ફ્રોક ઇઝ ન્યૂ. બરાબર નવું લાગી રહ્યું છે. પછી ત્રીજો પ્રશ્ન જોવો, તો કે હાવ ઇઝ ધ ડોગ, કૂતરો કેવો છે, તો થીન અને ફેટ, થીન એટલે પાતળું અને ફેટ એટલે જાડું, તો કૂતરો કેવો લાગી રહ્યો છે ચિત્રમાં, પાતળો. બરાબર તો શું જવાબ આવે, ધ ડોગ ઇઝ થીન. બરાબર શું જવાબ આવે, ધ ડોગ ઇઝ થીન. પછી આગળ જોવો પેજ નંબર 160 ઉપર, પેજ નંબર 160 ઉપર છે અહીંયા ચોથું ચિત્ર આપેલું છે બરાબર, એમાં શું આપેલું છે, ગરમ ચા છે બરાબર, જોઈ શકો છો તમે. તો શું પ્રશ્ન પૂછ્યો છે, હાવ ઇઝ ધ ટી એટલે કે ચા કેવી છે, તો કેવી છે, ગરમ છે બરાબર. તમે જોઈ શકો છો એટલા માટે આપણને ઓપ્શનમાં હોટ આપેલું છે, તો આપણે શું લખવાનું થશે, ધ ટી ઇઝ હોટ, ચા ગરમ છે. પછી પાંચમો પ્રશ્ન, પાંચમું ચિત્ર શેનું છે, પોપટનું. પોપટને ઇંગ્લિશમાં શું કહેવાય, પેરોટ. બરાબર કેવા કલરનો હોય પેરોટ, ગ્રીન કલરનો બરાબર, લીલો હોય ને પોપટ, તો ધ પોપટ ધ પેરોટ ઇઝ ગ્રીન. બરાબર કે પોપટ છે એ લીલા કલરનો છે. બરાબર પછી આગળ જોવો, તો કે અહીંયા છઠ્ઠો પ્રશ્ન શું પૂછ્યો છે, હાવ ઇઝ ધ બુક, બુક કેવી છે બરાબર, પાતળી છે કે જાડી, થીન કે થીક. બરાબર તો કેવી છે, થીન છે ને બરાબર, તો એમાં શું લખવાનું થશે, ધ બુક ઇઝ થીન. બરાબર આ આપણો 18મો પ્રશ્ન પણ થઈ ગયો. પછી આગળ જોવો, તો કે પ્રશ્ન નંબર 19, એમાં શું કરવાનું કીધું છે આપણને અહીંયા, તો કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ કરેક્ટ ઓપ્શન ગીવન ઇન ધ બ્રેકેટ્સ. બરાબર કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બરાબર એવું આપણને કીધું છે, તો શેની ખાલી જગ્યા છે તમે જોવો એટલે ખબર પડી જાય કે પ્રિપોઝિશન્સની. બરાબર તો હવે આપણે પ્રિપોઝિશન્સની ખાલી જગ્યા કેટલી બધી પૂરી, પછી આપણે બે વખતે ટોપિક જોઈ લીધો તો હવે તો આવડે ને, તો ચાલો આપણે હવે એ પૂરી લઈએ. તો કે પહેલી ખાલી જગ્યા શું છે, તો કે ધ બિલ્ડિંગ્સ આર ખાલી જગ્યા ધ ટ્રીઝ, તો બિલ્ડિંગ છે એ ઝાડની ઉપર આવે કે બાજુમાં, તો બાજુમાં આવે ને, તો આપણને ઓપ્શન શું આપ્યો છે, નિયર, તો આપણે અહીંયા શું ખાલી જગ્યામાં લખવાનું, નિયર. પછી આગળ બીજી ખાલી જગ્યા જોવો, તો કે ધેર ઇઝ અ ટ્રાફિક પોલીસ ખાલી જગ્યા ધ રોડ. બરાબર રોડની નીચે તો ન જ હોય, ઉપર જ હોય, ઓન ધ રોડ. બરાબર તો અહીંયા ઓન આપેલું છે એટલા માટે બીજી ખાલી જગ્યામાં ઓન જવાબ લખી નાખવાનો. પછી આગળ જોવો, તો કે ત્રીજી ખાલી જગ્યા છે, કે ધ ગર્લ્સ આર સ્ટેન્ડિંગ ખાલી જગ્યા ધ ટ્રી, છોકરીઓ છે એ ઝાડની ઉપર તો ન હોય બરાબર, તો અંડર જ આવે બરાબર, તો અહીંયા અંડર આપેલું છે તો અહીંયા આપણે જવાબ અંડર લખી નાખવાનો. પછી આગળ ચોથી ખાલી જગ્યા, તો કે ધેર ઇઝ અ મેન ખાલી જગ્યા ધ કાર, માણસ છે એ કારની અંદર છે બરાબર, કારની ગાડીની અંદર છે, તો ઇન આપેલું છે તો ઇન છે એ આપણે અહીંયા લખી નાખવાનું. પછી પાંચમી ખાલી જગ્યા જોવો, તો કે ધેર ઇઝ અ બોટ ખાલી જગ્યા ધ બ્રિજ. બરાબર બ્રિજની ક્યાં છે, પુલની નીચે બરાબર, અંડર એટલે નીચે, તો અહીંયા અંડર જવાબ આપેલો છે બરાબર. પછી આગળ તમે જોઈ શકો છો કે અહીંયા શું આપેલું છે, વીસમાં
પ્રશ્નમાં તો કે રાઇટ અન એસે ઇન યોર નોટબુક માય ક્લાસરૂમ, એટલે કે તમારી નોટબુકમાં નિબંધ લખો માય ક્લાસરૂમ, બરાબર, મારો ક્લાસરૂમ, એવો તમારે નિબંધ લખવાનો છે. એસે એટલે શું થાય, નિબંધ, બરાબર, નોટબુકમાં લખવાનો છે તમારે લોકોએ. આપણે છે અહીંયા આઈડિયલમાં જગ્યા આપેલી છે તો એમાં જ આપણે લખી લઈશું, બરાબર. તો ચાલો, તો જુઓ આ રીતે આઈડિયલમાં છે એ તમારે પેન્સિલથી તમારે લોકોએ આ રીતે લાઈન દોરી નાખવાની, બરાબર. પછી માય ક્લાસરૂમનો જે નિબંધ છે એ આપણે લખવાનો છે, બરાબર. તમારે છે એ તમારા શબ્દમાં લખવાનું ઇંગ્લિશમાં. મેં અહીંયા આવી રીતે લખેલો છે, તમે અલગથી પણ તમારી રીતે લખી શકો, બરાબર. કે માય ક્લાસરૂમ એટલે મારા ક્લાસરૂમ વિશે, કે ધીસ ઇઝ માય ક્લાસરૂમ એટલે કે આ મારો ક્લાસરૂમ છે. ઇટ ઇઝ બિગ એન્ડ ક્લીન, તે છે એ મોટો અને સ્વચ્છ છે, બરાબર, સાફ છે. ઇટ હેઝ ફોર વિન્ડોઝ એન્ડ ટુ ડોર્સ, એટલે કે તેમાં ચાર બારીઓ છે અને બે દરવાજા છે, બરાબર. પછી ધેર આર 15 બેન્ચીસ ઇન માય ક્લાસરૂમ, એટલે કે મારા ક્લાસરૂમમાં 15 બેન્ચો છે, બરાબર. આપણા ક્લાસરૂમનું વર્ણન કરવાનું કે આપણો ક્લાસરૂમ છે એ કેવો છે, તો કે ઇટ હેઝ ટુ સીલિંગ ફેન્સ, એટલે કે મારા ક્લાસરૂમમાં બે છે એ પંખા છે, બરાબર. પછી આગળ જુઓ તો કે ધેર ઇઝ અ બ્લેકબોર્ડ ઇન માય ક્લાસરૂમ, બરાબર, જેના ઉપર ટીચર છે એ આપણને લખાવે, બરાબર. એવું મારા ક્લાસમાં એક બ્લેકબોર્ડ છે. ધેર ઇઝ અ ચેર એન્ડ અ ટેબલ ફોર ટીચર, બરાબર, ટીચર માટે છે એ ખુરશી અને ટેબલ છે. વી કીપ અવર ક્લાસરૂમ નીટ એન્ડ ક્લીન, અમે છે એ અમારો ક્લાસરૂમ છે એ સ્વચ્છ રાખીએ છીએ, બરાબર. વી સીટ ક્વાઇટલી ઇન માય ક્લાસરૂમ, અમે છે એ અમારા ક્લાસરૂમમાં શાંતિથી બેસીએ છીએ. તમે લોકો બેસતા હોય તો જ આપણે આ વાક્ય લખવાનું થાય, બાકી ટીચર વયા જાય અને આપણે દેખારો કરતા હોય તો આપણે આ વાક્ય લખી શકીએ નહીં, બરાબર. તો તમે જેવું ક્લાસરૂમમાં તમારો ક્લાસરૂમ છે એવું તમારે તમારા શબ્દમાં અહીંયા લખવાનું છે. એન્ડ લિસન ટુ અવર ટીચર, અને અમારા ટીચરને છે અમે શાંતિથી સાંભળીએ છીએ. સાંભળો છો ને બધાય, વિડીયો જોવો છો ને. આઈ લવ માય ક્લાસરૂમ વેરી મચ, હું મારા ક્લાસરૂમને પ્રેમ કરું છું, બરાબર. આવી રીતે છે એ તમારે તમારા ક્લાસરૂમ વિશે નોટબુકમાં અને અહીંયા આઈડિયલમાં પણ લખવાનું છે, બરાબર. જગ્યા આપેલી છે એમાં પેન્સિલથી તમારે આપી નાખવાનું અને લખવાનું શું, પેનથી, બરાબર. તમારે લોકોએ પેનથી લખવાનું છે, બરાબર. તો અત્યારે છે અહીંયા આપણું યુનિટ 1 છે એ આઈડિયલમાં પણ પૂરું થાય છે. આગળનો અભ્યાસ છે એ આપણે આના પછીના વિડીયોમાં કરીશું.